હવે આપણે આ એક્સપ્રેશનને એટલે કે આ પદાવલીને અલ્જેબ્રિક લોંગ ડિવિઝન ની મેથડ એટલે કે ભાગ પ્રવિધિની રીતે ઉકેલીએ અને આપણે જોઈશું કે સિન્થેટિક ડિવિઝન એટલે કે સંક્ષિપ્ત ભાગાકારનો રિઝલ્ટ અને આ રિઝલ્ટ સમાન મળે છે આપણે સિન્થેટિક ડિવિઝન અને અલ્જેબ્રિક લોંગ ડિવિઝન વચ્ચેનું કનેક્શન એટલે કે સંબંધ જોઈશું આથી જો આપણે અલ્જેબ્રિક લોંગ ડિવિઝન મેથડનો ઉપયોગ કરીએ સૌપ્રથમ એ વિચારીએ કે આ હાઈએસ્ટ ડિગ્રી ટર્મ એટલે કે વધુ ઘાતવાળી પદાવલી મેળવવા માટે આ x ને કેટલા વડે ગુણવું પડે જેથી 3x ક્યુબ મળે અહીં x ને 3x સ્ક્વેર વડે ગુણવું પડે જેથી આપણને 3x ક્યુબ મળે આથી આપણે x સ્ક્વેર ના સ્થાને 3x સ્ક્વેર લખીશું આપણે સિન્થેટિક ડિવિઝન માં જોયું હતું કે આપણે 3 ને સ્ટ્રેટ નીચે ઉતાર્યા હતા અને આ 3 ને 3x સ્ક્વેર તરીકે લીધું હતું આથી આ ત્રણ અને આ ત્રણ એક્સ સ્કવેર સમાન જ છે આપણે અહીં કહી શકીએ કે એક્સ એ ત્રણ એક્સ સ્કવેર ટાઈમ્સ ત્રણ એક્સ ક્યુબ માં ગુણાયેલ છે સિન્થેટિક ડિવિઝન માં આપણે ત્રણ ને વિચાર્યા વગર નીચે ઉતાર્યું હતું કારણ કે આ સિન્થેટિક ડિવિઝન નો બેઝિક ટાઈપ છે તથા અહીં આપણી પાસે માત્ર એક્સ હતું આપણી પાસે થ્રી એક્સ ફોર એક્સ અથવા તો એક્સ સ્કવેર ન હતું હવે જો આપણે આ હાઇએસ્ટ ડિગ્રી ટર્મને આ એક્સ વડે ડિવાઈડ કરીએ તો આ કોએફિશિયન્ટ એટલે કે સહગુણક આપણને સમાન જ મળે જે એક ડિગ્રી ઓછું હોય આથી અહીં આપણે જો થ્રી એક્સ સ્ક્વેરને ગુણીએ તો થ્રી એક્સ ક્યુબ મળે જે અહીં સમાન કોએફિશિયન્ટ છે સિન્થેટિક ડિવિઝનમાં અહીં આ એક્સ સ્ક્વેર ટર્મ છે આથી થ્રી એક્સ ક્યુબ મેળવવા માટે થ્રી એક્સ સ્ક્વેર લેવું પડે અહીં આપણે એક્સ વડે ડિવાઈડ કરીએ છીએ કારણ કે અહીં આપણે વન એક્સ ધાર્યું છે હવે આ ત્રણ એક્સ સ્ક્વેરને એક્સ પ્લસ ફોર સાથે મલ્ટીપ્લાય કરીએ તો થ્રી એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ એટલે આપણને થ્રી એક્સ ક્યુબ મળે અને થ્રી એક્સ સ્ક્વેર ઇન્ટુ ફોર આપણને ટ્વેલ એક્સ સ્ક્વેર મળે હવે આપણે તેને સબટ્રેક્ટ કરીએ તો આ બે ટર્મ કેન્સલ થઈ જશે અને 4x2 12x2 આપણને માઈનસ એટ એક્સ સ્કવેર મળે હવે આપણે બંનેને પેરેલલ એટલે કે સરખાવીને જોઈએ તો અહીં આ ફોર એક્સ સ્કવેર છે અને અહીં પણ ફોર એક્સ સ્કવેર છે અહીં આપણે માત્ર કો લખ્યા છે પરંતુ તે આ પ્રમાણે જ છે ફોર એક્સ સ્કવેર ના માટે આપણે કો એફિશિયન્ટ ફોર લખ્યું છે અને પછી આપણે ટ્વેલ એક્સ સ્કવેર ને સબટ્રેક્ટ કર્યું છે અને ટ્વેલ્વ મેળવવા માટે આપણે થ્રી ટાઈમ્સ ફોર કર્યું છે અને પછી સબટ્રેક્ટ કર્યું છે જ્યારે અહીં આપણે માઇનસ ફોર કરીએ છીએ અને પછી તેને કરીએ છીએ અહીં આપણે માઇનસ મૂક્યું છે જેથી આપણને યાદ ન રાખવું પડે કે આપણે સબટ્રેક્ટ કરવાનું છે હવે માત્ર તેમને આપણે એડ એટલે કે ઉમેરવાના છે હવે સબટ્રેક્ટ કર્યા બાદ આપણને માઇનસ એટ સ્ક્વેર મળે છે અને અહીં પણ આપણને માઇનસ મળે છે પરંતુ શું આ આ બંને સમાન છે ના કારણ કે માઇનસ એટ એક્સ પ્લસ થર્ટી મળે છે અલ્જેબ્રિક લોંગ ડિવિઝન પ્રમાણે માઇનસ એટ એક્સ મેળવવા માટે એક્સ પ્લસ ફોર ને કેટલા વડે ગુણવું પડે માઇનસ એટ એક્સ સ્કવેર મેળવવા માટે

બરાબર આપણને માઇનસ મળે તે જ રીતે માઇનસ ટુ નીચે ઉતારીએ અને આ માઇનસ એક ને નીચે ઉતારીએ હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરીએ હવે આ ટર્મમાંથી આ ટર્મ ને સબટ્રેક્ટ કરવા માટે અહીં આપણે આ પ્લસ કરવું પડશે હવે આ બંને કેન્સલ થઈ જશે અને માઇનસ ટુ એક્સ પ્લસ થર્ટી ટુ એક્સ કરતાં આપણને થર્ટી એક્સ મળે અને આ માઇનસ વન નીચે ઉતારવું પડે એટલે કે માઇનસ વન અહીં આ થર્ટી એ બંનેમાં સમાન કો ઓફિશિયન્ટ છે આથી અહીં આપણને થર્ટી આન્સર મળશે જે ફાઇનલ આન્સર થશે હવે તેને મેળવવા માટે અહીં આપણી પાસે એક્સ છે થર્ટી એક્સ ડિવાઈડેડ બાય એક્સ કરતાં આપણને થર્ટી આન્સર મળે હવે આ 30 અને આ 30 સમાન છે હવે આપણે આ થર્ટીને એક્સ પ્લસ 4 સાથે મલ્ટિપ્લાય કરીએ તો 30 ઇન્ટુ એક્સ આપણને 30x મળે તથા 30 ઇન્ટુ ફોર આપણને વન મળે હવે આપણે તેને સબટ્રેક્ટ કરીએ તો અહીં આ બે ટર્મ કેન્સલ થઈ જશે હવે માઇનસ વન કરીએ તો આપણને માઇનસ મળે જે આપણને રિમાઈન્ડર મળે છે એટલે કે શેષ મળે છે અહીં જે આપણને રિમાઈન્ડર મળે છે એટલે કે શેષ મળે છે તે આગળ આપણે મેળવ્યું હતું આથી આપણે કનેક્શન જોઈ શકીએ અહીં આપણે જોઈ શકીએ કે એક્સ પ્લસ અથવા માઇનસ વડે ડિવાઇડ કરીએ અને સિમ્પ્લિફાય કરવા માટે અજપ્શન લીધા છે જ્યારે આપણે એક્સ વડે ડિવાઇડ કરીએ તો આપણને સમાન કોફિશિયન્ટ મળે છે પરંતુ એક ડિગ્રી ઓછી વાળી ટર્મ મળે છે